विद्यार्थी मित्रों, ओके आज आपणे धोरण 5 नी अंदर विषय गणित मां प्रकरण नंबर 1 राष्ट्रीय फळ केळी विभाग करता हता। बराबर कालना लाइव लेक्चर मां पेज नंबर 4 ऊपरनो जो टॉपिक छे ત્યાં લગી થઈ ગયું। બરાબર હવે એનાથી આગળ જઈએ। તમને આકૃતિમાં દર્શાવી છે અલગ અલગ પ્રકારની કેરીઓ। એક છે ફાપોસ, એને કહેવાય આલ્ફોન્સો। પછી એક કેસર કેરી છે, એક તોતાપુરી છે, એક લંગડો છે, એક દશેરી છે, એક બદામ છે। આ પ્રકારની અલગ અલગ કેરીઓનો સમાવેશ થાય છે। તમને ખ્યાલ હશે કે કેરી કોઈ પણ એક પ્રકારની ના હોય છે, કેરીમાં અલગ અલગ પ્રકાર જોવા મળતા હોય છે। જે પ્રદેશમાં કેરીનું ઉત્પાદન થાય એ કેરીનું નામ એ પ્રદેશના નામે જાહેર કરવામાં આવે છે। ધારો કોઈ કેરી છે વલસાડમાં પાકે છે, બરાબર, તો એ કેરીને કયા નામકરણ કરવામાં આવે? કઈ કેરી કહેવાશે? વલસાડી। ધારો કે કોઈ કેરી છે એનું ઉત્પાદન કચ્છ જિલ્લામાં થાય છે, તો એ કેરીને શું કહેવાશે? કચ્છી કેરી કહેવાય। શું કહેવાય? કચ્છી। ધારો કે જૂનાગઢમાં થાય છે, બરાબર, જૂનાગઢ, તો કઈ કહેવાય? જૂનાગઢી કેસર, જૂનાગઢી કેસર। આ બધી કેસર કેરીઓ છે। કઈ કેરીઓ છે વિદ્યાર્થી મિત્રો? કેસર। કોઈ આપું છે, બરાબર, એટલે કે જે તે પ્રદેશમાં જે જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ પ્રદેશના નામે એ વસ્તુને જાહેર કરતા હોય છે। કેસર કેરી એ સૌરાષ્ટ્રમાં એટલે કે વલસાડ, ભાવનગર, જૂનાગઢ ત્યાં આગળ વધારે થાય છે, એટલે કે કેસર કેરીની રાજધાની પણ એ પ્રદેશને કહેવામાં આવે છે। જેમ કે જૂનાગઢ છે, ગીર સોમનાથ, જૂનાગઢ, તો એ પ્રદેશને કેસર કેરીની શું કહેવામાં આવે છે? રાજધાની। જેમ ભારતની રાજધાની કઈ છે? દિલ્હી। ગુજરાતની રાજધાની ગાંધીનગર। એ રીતે કેસર કેરીની રાજધાની કોને કહેવાય? ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, બરાબર, ઓકે। અહીંયા તમને કઈ કેરી છે, કયા પ્રકારની કેરીઓ આવી છે? હાફૂસ, પહેલી કઈ છે? હાફૂસ, એને શું કહેવાય? આલ્ફોન્સો, આલ્ફોન્સો। પછી કઈ કેરી આવી છે? કેસર। ત્રીજા નંબરમાં તોતાપુરી, તોતાપુરી। ચોથા નંબરમાં લંગડો, લંગડો પણ એક પ્રકારની કેરીની શું છે? પ્રજાતિ છે। લંગડો એટલે કે બહુ મોટી કેરી આવે, બરાબર, એ ફળની સાઈઝ કેવી હોય? મોટી હોય, એટલે કે એને કેરીને નામ આપ્યું છે લંગડો, ઓકે। દશેરી છ નંબર છે, બદામ, આમ અલગ અલગ પ્રકારની કેરીઓનો સમાવેશ થતો હોય છે। કે ભાઈ હાફૂસ, એને કહેવાય આલ્ફોન્સો। પછી આવશે કેસર, કેસરમાં પણ અલગ અલગ હોય જેમ મેં વાત કરી પ્રમાણે, બરાબર। પછી આવશે તોતાપુરી, તોતાપુરી, તોતાપુરી જે ફળ છે જે તમને આકૃતિમાં બતાવેલું છે એ સેમ હાફૂસ જેવું લાગે, એટલે આપણને એમ લાગે કે આ કેરી હાફૂસ છે, પણ હાફૂસ હોતી નથી, એને કહેવાય તોતાપુરી, બરાબર। પછી આવશે લંગડો, લંગડો ફળ કેવું હોય છે? મોટું ફળ હોય છે, કેરી જ કહેવાય પણ એ ફળ સૌથી મોટું હોય છે। પછી આવશે દશેરી, એ પણ કેરીની એક પ્રજાતિ છે, અને છેલ્લે આવશે બદામ। તમે બધા કેરીને ખાધી જશે, બરાબર, ઓકે। હવે તમને અલગ અલગ પ્રકારના આંબાના ચિત્રો આપ્યા છે આકૃતિમાં। તમે જેની પાસે ટેક્સ્ટ બુક ના હોય એ આજુબાજુની ટેક્સ્ટ બુક લઈ લે, ટેક્સ્ટ બુક વગર ભણવાનું કઈ ખબર પડશે નહીં। ટેક્સ્ટબુક જ્યારે બી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થાય, જ્યારે તમે યુટ્યુબમાં વિડીયો જોતા હોય, ત્યારે તમારે બાજુમાં ટેક્સ્ટબુક હંમેશા રાખવી, બરાબર, કેમ કે ટેક્સ્ટબુક વગર હું અહીં બોલીશ તમે સમજશો કશું, કઈ ટપ્પો પડશે નહીં, બધું બાઉન્સ થશે, બરાબર, જેથી કરીને તમને તકલીફ ના પડે એના માટે ટેક્સ્ટબુક બધા વિદ્યાર્થી મિત્રોએ હંમેશા જોડે રાખવી, ઓકે। હવે પેજ નંબર 6 ઉપર આવો બધા। ત્યાં આગળ તમને શું બતાવ્યું છે? એક પ્રકારનો આંબો છે, આંબાનું એક ઝાડ બતાવ્યું છે, એના ઉપર એક પક્ષી બેઠું છે, આજુબાજુમાં છોકરાઓ છે, બરાબર, એટલે કે
જ્યારે ભી આપણે આંબો વેડવા જતા હોય એટલે કે કેરીઓને નીચે પાડવા જતા હોય એ પ્રકારનો એક ચિત્ર બતાવ્યું છે. ત્યાં આગળ એક કોયર કે કાગડા જેવું એક પક્ષી બેઠું છે, કોયર છે. બરાબર, આ પ્રમાણે તમારે કલ્પના કરવાની છે. હવે નીચે એક બળદગાડું બતાવ્યું છે. શું લખ્યું છે આમાં? બળદગાડું ખૂબ દૂર સુધી જઈ શકતું નથી. આ બળદગાડું અંદાજે એક કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? એક કલાકમાં કેટલું અંતર કાપે છે બળદગાડું? બળદગાડું એક કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે. તો 10 તો શું પૂછ્યું છે આગળ? 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? 10 કિલોમીટર અંતર કાપવું હોય તો એને કેટલો સમય લાગે? એટલે આપણે શું શોધવાનું છે? સમય. બરાબર, કે ભાઈ એક કલાકની અંદર 4 કિલોમીટર કાપે છે તો 10 કિલોમીટર ની અંદર એને કેટલો સમય લાગશે? બોલો કેટલો સમય લાગશે? આને શોધવા માટે શું કરીશું? કે ભાઈ 4 કિલોમીટર ની અંદર એક કલાક કાપે છે, બરાબર, તો 10 કિલોમીટર ની અંદર કેટલું થશે? ધારો કે 4 કિલોમીટર છે, એના ડબલ કરો 8 કિલોમીટર કરશો, ત્યાં એક કલાક ની જગ્યાએ કેટલા કલાક થઈ જશે? 2 કલાક. શું કહેવા માંગુ છું, ખ્યાલ આવે તમને? ચલો અહીંયા લખો કલાક, અહીંયા લખીશું અંતર. એટલે કે ભાઈ એક કલાક ની અંદર કેટલા કિલોમીટર છે? 4 કલાક, 4 કિલોમીટર. 2 કલાક ની અંદર કેટલા કિલોમીટર કાપશે? 8 કિલોમીટર. ઓકે, અહીંયા આપણે કેટલા કિલોમીટર ની વાત કરી છે? 10 કિલોમીટર. તો આગળ કેટલા થશે? 2.5. એક કલાકમાં 4 કિલોમીટર, ફરી એક કલાક એડ કરો, 2 કલાકમાં 8 કિલોમીટર, તો 2.5 એટલે કે 2.5 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? 10 કિલોમીટર અંતર કાપશે. ખ્યાલ આવે છે બધાને? આ રીતે કોઈ પણ અંતર, સમય, કલાક, મિનિટ તમે શોધી શકો છો. મુસાફરી દરમિયાન પવનને આપણે પેજ નંબર 7 ઉપર ધ્યાન આપો. મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ, સૂર્યને આપણે સાથે આવતો જોઈ શકીએ છીએ. જો દિશાનો ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ. બરાબર, આપણે કોઈ એવા પ્રદેશમાં જતા રહ્યા હોય જેથી આપણને ખબર ના પડે કે ભાઈ કેટલા વાગ્યા છે, તો સૂર્ય ઉપરથી આપણે સમયની માહિતી મેળવી શકીએ. કઈ રીતે? કે ભાઈ સવારનો ટાઈમ છે, સૂર્ય ક્યાં હોય? પૂર્વ દિશામાં. બરાબર, દિશામાં ખ્યાલ છે બધા? દિશા કોઈ કેવો છે? ના ખ્યાલ હોય તો જોઈ લો. આપે દિશા કેવા છે? ઉત્તર દિશા. પછી આવશે દક્ષિણ દિશા. પછી જમણી બાજુ હોય એને કઈ દિશા કેવા છે? પૂર્વ. અને ડાબી બાજુ છે એને પશ્ચિમ દિશા. બરાબર, તમારે આ રીતે ઉભું રહેવાનું, ઉત્તર દિશા સામે ધ્યાન રાખીને. પછી ઉત્તર તમારી પાછળ છે, દક્ષિણ તમારે જમણા હાથે છે, પૂર્વ અને ડાબા હાથે છે પશ્ચિમ. બરાબર, એ રીતે તમે દિશાઓની નક્કી કરી શકો છો. હવે તમને શું કીધું છે કે ભાઈ સૂર્ય ઉપરથી સમયની ગણતરી કઈ રીતે કરવી? ભાઈ કેટલા વાગે? આપણી જોડે ઘડિયાળ ના હોય, મોબાઈલ ના હોય, બરાબર, તો ખબર કઈ રીતે પડે કે કેટલા વાગ્યા છે? તો સવારે તમે જોશો કે સૂર્ય નીચે હોય, એનો પ્રકાશ કેવો હોય? ઠંડો હોય. ભલે ઉનાળાના દિવસો હોય પણ એનો પ્રકાશ કેવો હોય? ઠંડો હોય છે. એટલે કે એ પ્રકાશથી આપણને વધારે ગરમી લાગતી નથી, તો ખબર પડી જાય કે 8 વાગ્યા છે કાં તો 9 વાગ્યા છે. પછી જેમ જેમ ગરમીમાં વધારો થાય એમ સૂર્ય ક્યાં આવશે? ઉપર આવશે. બરાબર, રાઈટ 12 વાગે કે 1 વાગે ક્યાં આવશે સૂર્ય? માથા ઉપર. તમે સૂર્ય સામે જોશો તો તમારી આંખો અંજાઈ જશે, એટલે કે તમે સૂર્ય સામે જોઈ શકશો નહીં. ત્યારે માની લેવાનું કે બપોરના 12 થી 1 વાગ્યો છે. પછી જેમ જેમ સૂર્ય નીચે આવે તેમ તેમ શું થાય? સાંજ પડશે. અને સાવ નીચે જતો રહેશે એટલે કે અંધારું થઈ જાય, એટલે ખબર પડી જાય કે સૂર્ય આથમવાની તૈયારીમાં છે, એટલે કે 6 કે 7 વાગ્યા છે. બરાબર, ઉનાળો હોય તો 7 વાગ્યા પછી સૂર્ય આથમી જતો હોય છે, શિયાળો હોય તો 5:30 5:45 6 વાગે જેવું વાતાવરણ હોય એ પ્રમાણે સૂર્ય
અસ્ત થતો હોય છે। જેમ કે આપણે જોયું કે સૂર્યની ઉગવાની અને અસ્તવાની દિશાઓ નક્કી કરવાની છે। સૂર્ય જે દિશામાં આથમે છે એ દિશા કઈ કહેવાશે? પશ્ચિમ દિશા। અને જે દિશામાં સૂર્યનો ઉદય થાય છે એટલે સૂર્ય ઉગે છે એ દિશા કઈ કહેવાશે? પૂર્વ દિશા। બરાબર, એટલે કે સૂર્યની ઉગવાની અને આથમવાની દિશાને જોતા તમે નક્કી કરી શકો છો કે ઉત્તર કઈ, દક્ષિણ કઈ, પૂર્વ કઈ ને પશ્ચિમ દિશા કઈ। હવે તમને નીચે એક ટ્રેક્ટર આપેલું છે, એમાં શું લખેલું છે? વેચાણ માટે તૈયાર કરેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે। ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનો ઉપયોગમાં લેવાય છે। ટ્રેક્ટર સામાન્ય રીતે 20 કિલોમીટર ઝડપે ગતિ કરે છે। હવે કેરીનો એક જથ્થો છે એટલે કે અલગ અલગ આંબાવાડી છે। બરાબર, જેમ કે મેં તમને વાત કરી ગીર સોમનાથ, જુનાગઢ, વલસાડ, કચ્છ, બરાબર અમરેલી, ત્યાં આગળ કેરીઓના મોટા મોટા એટલે કે આંબાઓના મોટા મોટા બગીચા છે। એ બગીચાને શું કહેવાશે? આંબાવાડી। એમાં એક એક બગીચાની અંદર 10, 50, 100, 200 એવા વધારે સંખ્યામાં અઢળક આંબાઓ હોય છે। એ આંબાઓને તમારે માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા હોય, સોરી, એટલે કેરીઓને તમારે માર્કેટ યાર્ડ સુધી એટલે ગોડાઉન સુધી પહોંચાડવી હોય તો શું કરવું પડશે? ટ્રેક્ટરમાં લઈ જવાય। બરાબર, એક એક માણસ ઉપાડીને તો લઈ જઈ શકતો નથી, એટલે શું કરવાનું? બધી કેરી બીજો ભેગી કરવાની, કેરીઓને પછી પેક કરવાની, પેક કરીને ટ્રેક્ટર છે, ટ્રક છે, કોઈ બળદ ગાડું છે, ઊંટ ગાડી છે, એવી રીતે ત્યાંથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે। તો તમને શું પૂછ્યું? અહીંયા ટ્રેક્ટરની વાત કરવામાં આવી છે કે ટ્રેક્ટર કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે। કેટલી ગતિ કરે છે? 20 કિલોમીટરની। આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? એટલે કે ટ્રેક્ટર સામાન્ય રીતે ટ્રેક્ટર 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે, કલાકના 20 કિલોમીટર પ્રત્યે ગતિ કરે છે। બરાબર, બધાને દેખાય છે ને? ક્લિયર, ઓકે। હવે આપણે શું પૂછ્યું છે? નીચે પ્રમાણે પૂછવા માંગે છે કે આ ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? આ ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? ખ્યાલ આવે છે? ટ્રેક્ટર 1 કલાકની અંદર 20 કિલોમીટર કાપે છે તો 3 કલાકની અંદર કેટલું અંતર કાપશે? બરાબર, તો તમે સૂત્રની મદદથી વાત કરી શકો છો કે ભાઈ 1 કલાકની અંદર 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે તો આપણે કેટલા કલાકની વાત થઈ છે? 3 કલાકની। એટલે કે 3 કલાકમાં કેટલું અંતર કાપશે? બરાબર, તો આ રકમ અને આ રકમનો ગુણાકાર થશે અને આ રકમ નીચે આવશે, એટલે કે 3×20/1। અહીંયા જે રકમ હોય અને અહીંયા જે રકમ હોય એ બંને રકમ વચ્ચે શું થશે? ગુણાકાર। અને આ રકમ હશે ક્યાં? હશે છેદમાં, એટલે કે ભાગાકારમાં। શું આવશે? 20×30, એટલે કે 20×3 એટલે 60 કલાક, એટલે કે સોરી 60 કિલોમીટર અંતર કાપશે। 60 કિલોમીટર એટલે કે 3 કલાકની અંદર કેટલું અંતર કાપશે? 60 કિલોમીટર। કોણ અંતર કાપશે? ટ્રેક્ટર। બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે 85 કિલોમીટર અંતર કાપવા માટે તમને કેટલો સમય લાગશે? 85 કિલોમીટર। હવે શું પૂછ્યું છે? તમને અંતર આપ્યું છે અને સમય પૂછ્યો છે। શું પૂછ્યું છે? 85 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે?
देखा है बदा ने वरसाद जो वातावरण से लाइट ऑफ से बराबर ओके बदा ध्यान आप भाई अहिया शू पूछू समय आप अंतर शोधवा अहू कर अंतर आप समय शोधवा ओके 85 किलोमीटर अंतर कापवा माटे कितलो समय लागशे तो चलो आपणे अहीं शरूआत करीए के 1 કલાકની અંદર 20 કિલોમીટર અંતર કાપે છે એટલે કે 20 કિલોમીટરમાં 1 કલાક લાગે છે તો 85 કિલોમીટરમાં કેટલા કલાક લાગશે તમે તમને કહી દીધું પ્રમાણે કે આ રકમનો આ રકમનો ગુણાકાર કરવાનો અને આ રકમ કે આવશે ભાગાકારનો 85 × 1/20 बराबर भाई चलो तू करी तो 85/20 करो केला आते चलो यहाँ ना कवर पड़ो तो यहाँ करी तो 85/20 चलो 20 × 20 = 40 × 20 = 40 × 40 = 80 × 80 = 80 5 × 0 बराबर आ प्रमाणे થઈ શકે છે હવે શું કરીશું આગળ એક ઝીરો લેતો એટલે અહીંયા એક પોઈન્ટ મૂકીશું હવે કેટલા થઈ અહીંયા 50 ફરી વાળો સ્ટાર્ટ કરો 20 × 40 50 × 40 = 0 5 × 40 = 1 ફરી વાળો એક પોઈન્ટ ઉતારશો બરાબર એટલે કે 20 × 5 = 100 બરાબર એટલે કે 4.25 તમને મળશે આ શું મળ્યું તમને સમય મળ્યો એટલે કે 4.25 કલાક એટલે કે 85 કિલોમીટર અંતર કાપવા માટે ટ્રેક્ટરને કેટલો સમય લાગશે તો 4.25 કલાક બરાબર આ પ્રમાણે તમને કોઈ પણ પ્રશ્ન આપેલા હોય તો તમે એના જવાબ બહુ સરસ રીતે શોધી શકો બરાબર તમને અલગ અલગ પ્રકારના બળદગાડું છે ટ્રેક્ટર છે એવા અલગ અલગ પ્રકારના ચિત્રો આકૃતિમાં દર્શાવેલા છે હવે રેખાચિત્રો તમારે ઘરેથી દોરવાના છે બરાબર ચલો હવે પેજ નંબર 9 પર આવો બધા 9 પર શું લખેલું છે પુસ્તકને તમને નીચે એક કોષ્ટક આપેલું છે કોષ્ટકને જોવાનું છે અને એની ગણતરી કરવાની છે અ બ અને ક એ ત્રણ પ્રશ્નો પૂછેલા છે ચલો આમાં શું લખ્યું છે દરેક કણ પોતાના 7 ગ્રામ કુલ કેટલી ફેરી કેરી કાપશે ટ્રેક્ટર 6 કલાક કેટલું અંતર કાપશે ओके फ्रेंड्स लाइट आई गई है तुमने लाइट दिखाई से बता है हां तो દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે તો કયા કયા વાહનો આપેલા છે બળદગાડું રિક્ષા ટ્રેક્ટર અને ટ્રક એ પ્રમાણે 4 વાહનો આપેલા છે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે ત્રીજો પ્રશ્ન છે સકડો રિક્ષા એટલે કે રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે આમ અલગ અલગ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે બરાબર એનો આપણે સવાલ કરીશું ચલો પ્રશ્ન નંબર આની વાત કરીએ દરેક વાહન પોતાના 7 કિલોમીટર કેટલી રેન્જ કરી લાવશે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરીઓ લાવશે બરાબર ચલો હવે તમને જે ફેરા આપેલા છે કે ભાઈ વાહનનો પ્રકાર છે બાજુમાં એક ફેરામાં કેરીઓનું બધું વહન એટલે કે બળદગાડું છે એક ફેરામાં કેટલી કેરી લાવે છે 200 કિલોગ્રામ એની ઝડપ કેટલી છે 1 કલાકની અંદર 4 કિલોમીટર એટલે 1 કલાકમાં કપાતું અંતર તેમાં અંતર આપેલું છે કિલોમીટરમાં એટલે કે બળદગાડું 4 કિલોમીટરની અંદર 4 કિલોમીટરની ઝડપને એકોડી 200 કિલોગ્રામ કેરી લાવે છે બરાબર
सकड़ो रिक्शा 700 किलोग्राम करी लावे छे, यानी झड़प केटली छे 12 किलोमीटर बराबर। ट्रेक्टर 800 किलोग्राम, यानी झड़प केटली छे 20, અને ટ્રક ની ઝડપ કેટલી છે 6000, સોરી ટ્રક નું ટ્રક ની કેટલી લાવે છે 6000 કિલોગ્રામ, એની ઝડપ કેટલી છે 44 બરાબર। હવે દરેક વાહન પોતાના 7 ફેરામાં એટલે કે એક ફેરાના એક ફેરામાં કેટલા ગુણાકાર કરવો પડશે આપણે 7, ધારો કે બળદ ગાડાની વાત કરીએ તો કે ભાઈ બળદ ગાડો एक फेरा मा बस्तो किलोग्राम करी लावे छे, केटली लावे छे 200 किलोग्राम। आपणे केटला फेरा नी वात करी छे 7 फेरा नी अंदर बराबर, तो 7 फेरा मा केटली लावशे, तो 7 फेरा माटे 200 × 7 केटला आवशे 1400 किलोग्राम कैरी लावशे। इस प्रमाणे तमे सकड़ो रिक्शा माटे पण शोधी शको छो, सकड़ो रिक्शा तो अमे सकड़ो रिक्शा केटली करी लावे छे एक फेरामां 600 किलोग्राम करी लावशे 600 किलोग्राम, तो 7 फेरा माटे 600 × 7 एक फेरा निकले 700 किलोग्राम, तो 7 फेरा में कितनी 700 × 7 4500 किलोग्राम। अच्छी आपसे ट्रैक्टर, ट्रैक्टर के लिए आपसे एक फेरा निकले 800 किलोग्राम, ओके, तो 7 फेरा मटे के लिए आपसे 7 फेरा मटे 800 × 7 એટલે 5600 કિલોગ્રામ કેરીઓ લાવશે। આ પ્રમાણે છેલ્લે કોણ છે ટ્રક, ચલો ટ્રક એક ફેરાની અંદર કેટલી લાવે છે, ટ્રક એક ફેરામાં કેટલી લાવે છે 6000 કિલોગ્રામ કેરીઓ લાવે છે, તો 7 ફેરામાં કેટલી લાવશે 6000 × 7 बराबर 6×2 = 42, पाछळ 1 2 3 0 એટલે કે 42000 કિલોગ્રામ કેરી લાવશે, કોણ લાવશે ટ્રક બરાબર। હવે પ્રશ્ન બહુ તમને શું પૂછ્યું છે, ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે, ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે। હવે જો ટ્રેક્ટર 1 કલાકની અંદર કેટલું અંતર કાપે છે 20 કિલોમીટર બરાબર, એટલે કે 1 કલાકની અંદર ટ્રેક્ટર કેટલું કાપે છે 1 કલાકમાં કપાતું ટ્રેક્ટર નું અંતર કેટલું છે 20 કિલોમીટર, એટલું છે 20 કિલોમીટર। આપણે કેટલા કલાક માટેની વાત કરી છે 6 કલાકની, તો કે 6 કલાકમાં કપાતું અંતર કેટલું આવશે 20 × 6 120 કિલોમીટર, એટલે કે ટ્રેક્ટર 6 કલાક ની અંદર 120 કિલોમીટર અંતર કાપશે બરાબર। છેલ્લો પ્રશ્ન શું છે, સકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે, સકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે। જો હવે સકડો રિક્ષાની વાત કરી છે, 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે, તો સકડો રિક્ષા 12 કિલોમીટર અંતર કાપે છે કેટલા સમયમાં, 1 કલાકમાં,
छकड़ो रिक्शा, छकड़ो रिक्शा एक कलाक में 12 किलोमीटर अंतर कापे। अपन यहाँ कितना अंतर आप लोग से 60 किलोमीटर, लेकिन 60 किलोमीटर अंतर का पाव मारते हैं कितना समय लेते हैं? तो जब भी अंतर आप लोग से ना भागिया, हाँ, लेकिन 60 किलोमीटर 12 किलोमीटर मारते, जो हाँ देखो अगर 12 किलोमीटर अंतर एक कलाक में कापे थे, तो 60 किलोमीटर अंतर कितना कलाक में कापते हैं? गुणिया में तुम कई प्रमाण आ रकम या रकम नो गुणाकार भाग्या आ रकम 60 गुणिया 1 नीचे आवशे 12। चलो 60 भाग्या 12 शू आवशे 12 पंचो 60 એટલે કે 5 કલાક એટલે કે છકડો રિક્ષા ને 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે તો 5 કલાક બરાબર એ 5 કલાક થતી ગયો છે જ્યારે આ 60 કિલોમીટર અંતર કપાશે બરાબર એ તમને કાલે ભી લાઈવ લેક્ચરમાં કહ્યું હતું જે સ્ટુડન્ટ જોઈન હશે એમને ખ્યાલ હશે કે ભી આપણે જ્યારે ભી લેક્ચર સ્ટાર્ટ થાય એટલે ટેક્સ્ટ બુક છે ઘડિયા છે બધા ખોલીન રાખવાના છે જ્યારે ભી તમને ગુણાકાર ભાગાકાર સરવાળો ભાગાકાર કરવાનો આવે અને ના ખબર પડે તો તમારે અંદર જોવા થાય અને ઘડિયા એટલે કે 1 થી 20 સુધીના ઘડિયા તમારે કમ્પ્લીટ એટલે ક્લિયર રાખવાના છે ગમે તે ઘડિયો પૂછવામાં આવે અંદરથી બહારથી એવો અમુક સ્ટુડન્ટ કેવા હોય ત્યારે એમ કહ્યું કે 1900 ઘડીઓ બોલો તો 1900 ઘડીઓ બોલશે પણ એમ કીધું 1950 કેટલા થાય તો કન્ફ્યુઝ થઈ જશે 1950 કેટલા થાય 55 બરાબર એટલે આવું ના થવું જોઈએ વચ્ચે જે બી તમને ઘડીઓ પૂછવામાં આવે તો આવડવું જોઈએ એટલે જ્યારે બી લેક્ચર સ્ટાર્ટ થાય એટલે તમારે એ બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ તમે જ્યારે સ્કૂલમાં આવશો તમારો 15 દિવસ એક ટેસ્ટ હશે ટેસ્ટ વખતે તમારી પરીક્ષા લેવામાં આવશે મૌખિક પરીક્ષા સામસામે બેસીને પરીક્ષા લેવામાં આવશે ત્યારે તમારે ઘડિયા ક્લિયર હોવા જોઈએ ઓકે થેન્ક યુ